જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હેલો ફ્રેન્ડ્સ ગુજરાત જૂબ ટ્યુટોરિયલ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલ આદર્શ ઉદર્શ આદર્શ ઉત્તરવહીઓ એટલે કે જે સારામાં સારા હોશિયાર વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી હોય છે તો એ ઉત્તરવહીઓમાં આપણે આજે સમાજ વિદ્યાનું પેપર જવાબ સાથે જોઈશું તો જેનાથી તમને પેપર કેવી રીતે ભરવું કેવું ભરવું એનો તમને અંદાજ આવી શકે તો એના માટે વિભાગ એમાં આવશે પહેલું માગ્યા મુજબ ઉત્તર આપો એમાં છે ભારતમાં પ્રાચીન કાળથી નાટ્ય કલા અતિ પ્રચલિત છે શા માટે તો કે ભારતમાં પ્રાચીન સમયથી નાટ્યલેખન અને મંચન લોકપ્રિય છે ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર આ ક્ષેત્રે અગત્યનો ગ્રંથ છે તેમાં અબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે તેના દ્વારા સમાજના રીતિ રિવાજો મૂલ્યો આદર્શો રજૂ થાય છે આમ તે જગત અને જીવનનું દર્પણ છે ભરત મુનિ કહે છે એવું કોઈ કર્મ નથી વિદ્યા નથી શાસ્ત્ર નથી જે નાટ્યકલામાં ન હોય તો આ હતું ભારતમાં પ્રાચીન કાળથી નાટ્ય કલા અતિ પ્રચલિત છે તેના કારણો આવી રીતે બતાવ્યા છે ત્યારબાદ આપણે જોઈએ તો વન્યજીવોનું સંરક્ષણ અને આજે જરૂરી બન્યું છે શા માટે તો વન્યજીવોની વિવિધતા ભારતીય પ્રકૃતિને અનુપમ સૌંદર્ય બક્ષે છે વન્યજીવો પર્યાવરણનું અવિભાજ્ય અંગ ગણવામાં આવે છે તે પર્યાવરણના રક્ષકો

વિવિધ કાયદાઓ ઘડી અને પોતાની મૂળભૂત ફરજરૂપે તેમનું સંરક્ષણ માટેના જરૂરી ફાયદાઓ ત્યારબાદ જોઈએ તો વૈશ્વિકીકરણની ખેતી પર શું અસર થાય છે તો વૈશ્વિકીકરણ એટલે ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવી નિશ્ચિત લક્ષ્યાંકો પાર પાડવા ઈસવીસન ઓગણીસો ને એકાણુંથી અમલમાં મુકાયેલ વૈશ્વિકીકરણની નીતિએ કૃષિ ક્ષેત્રે વ્યાપક અસરો ઉપજાવી છે કેવી અસરો જોઈએ તો ગુજરાતના મરચાં અને તલ ચીનના બજારમાં મળતા થયા છે અનેક વિદેશી ફળો ભારતની બજારમાં આવ્યા છે કેટલીક પેદાશોને વિશ્વ બજાર પ્રાપ્ત થતાં પેટન્ટ રજીસ્ટ્રેશન જરૂરી બન્યું છે ટેકનોલોજીનો લાભ થતા કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધી છે તો આ હતી વૈશ્વિકીકરણની ખેતી આવશે જળ સંરક્ષણના ઉપાયો બતાવો તો એકવાર ઉપયોગમાં લીધેલ પાણીનો પુનઃ ઉપયોગ કરવા પગલા ભરવા જળ સંચાલનના માધ્યમો ખેત તલાવડી કુવા નહેરોનો ઉપયોગ કરવો વધુ પાણી ધરાવતા નદી બેસીનનું ઓછા પાણીવાળા શુષ્ક પ્રદેશોમાં સ્થાનાંતર કરવું જળાશયોને પ્રદૂષણથી અટકાવવા કારણ કે એકવાર પ્રદૂષિત થયા બાદ વર્ષો સુધી બિનઉપયોગી તે બની જાય છે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ કરાવવું પાણીનો કર્કશરપૂર્વક ઉપયોગ કરવો આ જળ સંરક્ષણના ઉપાયો છે ત્યારબાદ આવે છે વિદ્યુતના સાધનોમાં અબરખ વપરાય છે શા માટે તો અબરખ શા માટે વપરાય છે તો અબરખ અગ્નિરોધક સખત પારદર્શક વિદ્યુત રોધક પદાર્થ ગણવામાં આવે છે આથી વિદ્યુતના ઉપકરણમાં જ્યાં ઉષ્મા પેદા કરવાની જરૂર હોય ત્યાં અબરખ વાપરવામાં આવે છે અબરખ વિદ્યુતનો અવાહક છે આથી તે ઉષ્મા વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે આથી વિદ્યુતના સાધનોમાં વિમાનમાં કાચના પૂરક પદાર્થ તરીકે તથા ધ્વનિરોધક પડદામાં અબરક વપરાય છે ત્યારબાદ આવે છે આતંકવાદની સામાજિક અસરો જણાવો તો આતંકવાદી આતંકવાદીઓની પ્રવૃત્તિને કારણે વૃદ્ધિથી માંડીને બાળક સુધી વૃદ્ધથી માંડીને બાળક સુધી સૌ કોઈ ઓઝાર નીચે ઝાડો છે સૌ કોઈ તેના ભરડામાં હોય છે તો પરસ્પરના વિશ્વાસ અને એકતા ઘટે છે વારંવાર સાંપ્રદાયિકતાને નામે તોફાનો અને હુલ્લડો થાય છે સામાજિક રચના તૂટી પડતી હોય એમ લાગે છે લોકોને એકબીજા સાથે જોડતા કડીરૂપ રાષ્ટ્રીય કે ધાર્મિક શકતા નથી સમાજમાં અવ્યવસ્થા સર્જાય છે જેની નકારાત્મક અસર દેશના વિકાસ પર પડે છે આમ આતંકવાદીઓને હિંસા કૃત્ય હત્યા વગેરે જેવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સમાજને હાનિકારક રીતે અસર પહોંચાડે છે ત્યારબાદ ગ્રાહકના અધિકારો જોઈએ તો ઈસવીસન ઓગણીસો છ્યાસીની ચોવીસ ડિસેમ્બરના રોજ અમલમાં મુકાયેલ કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ રૂપ છે તો ઈસવીસન ઓગણીસો ને છ્યાસી ચોવીસ ડિસેમ્બરના રોજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અમલમાં મૂકવામાં આવ્યો વિવિધ પ્રકારની તરકીબો સામે ઉપભોક્તાને રક્ષણ આપવા કાયદા અંતર્ગત નીચેના અધિકાર છે એમાં પહેલો અધિકાર આવશે સલામતીનો અધિકાર બીજો માહિતી મેળવવાનો અધિકાર ત્રીજું પસંદગીનો અધિકાર ચોથો રજૂઆત કરવાનો અધિકાર પાંચમો ગેરવ્યાજબી પ્રવૃત્તિ વિરુદ્ધ રક્ષણનો અધિકાર છઠ્ઠું જીવન જરૂરિયાત સેવા મેળવવાનો અધિકાર સાતમું ગ્રાહક શિક્ષણનો અધિકાર આઠમું વળતર મેળવવાનો અધિકાર અને નવમું ફરિયાદ નિવારણનો અધિકાર મિત્રો આ હતા ગ્રાહકના અધિકારો એકથી નવ અધિકારો અહીં આપેલા છે ત્યારબાદ જોઈએ તો દસમું માનવ વિકાસ સાધ્ય છે જ્યારે અધિક વિકાસ સાધન છે કેવી રીતે તો માનવ વિકાસ માટે વ્યક્તિનો આર્થિક વિકાસ અનિવાર્ય ગણાય છે જેનાથી વ્યક્તિની આવક વધે છે અને જીવન ધોરણમાં સુધારો થાય છે માનવ વિકાસથી માનવ સંસાધનના રૂપમાં વિકાસ થાય છે ત્યારબાદ માનવીના જીવન ધોરણની ગુણવત્તા સુધરે છે આ માનવ વિકાસ માટે આર્થિક વિકાસ અભિપ્રેત ગણવામાં આવે છે તેથી કહી શકાય કે માનવ વિકાસ સાધ્ય છે અને અધિક વિકાસ સાધનરૂપ છે ત્યારબાદ જોઈએ તો વિભાગ સી આવે છે વિભાગ સી માં માગ્યા મુજબ ઉત્તર આપો એમાં આવશે પૂર્વે વાસ્તુશાસ્ત્રને ધર્મના નામે અને હવે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમજાવવામાં આવે છે તો એમાં જોઈએ વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે બ્રહ્મા, નારદ, ભૃગુ, વશિષ્ઠ, બૃહસ્પતિ અને વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રણેતા છે તેમણે નગરની રચના શстраગર, અશ્વશાળા વગેરેના નિર્માણ સિદ્ધાંતો આપેલા છે ઈસવીસન પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે નગરો પ્રસાદ મહેલો દેવસ્થાન શયનખંડ ભોજનખંડ દૈનિક કાર્યો કરવાનો ખંડ વગેરેની જગ્યા દિશા રચનાનો ઉલ્લેખ પ્રાપ્ય અપ્રાપ્ય ગ્રંથોમાં કે દેવોના પ્રથમ શપથથી વિશ્વકર્મા હતા જેમણે આ શાસ્ત્રને આઠ વિભાગમાં વહેંચ્યું હતું ભારતના વાસ્તુશાસ્ત્રનો ઉત્કૃષ્ટ નમૂનો સારનાથનો સ્તૂપ 128 ફૂટ ઊંચો છે. ભારતીય વાસ્તુશાસ્ત્રની ગણના મહત્તા વિકસિત દેશોમાં સ્વીકૃત થઈ છે. સમયના વહેણની સાથે વાસ્તુશાસ્ત્રના નિયમોમાં પણ બદલાવ આવ્યો છે. આમ પૂર્વે વાસ્તુશાસ્ત્ર ધર્મના નામે સમજાવતું જ્યારે આજે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમજાવવામાં

સભ્ય સમાજના નાગરિક તરીકે અને જવાબદાર સભ્ય તરીકે આપણે પણ આ દિશામાં પ્રયત્ન કરવાના છે વિદ્યાર્થીઓ સહિત સૌ કોઈ પ્રાચીન સ્મારકોને જાણે અને સહાયરૂપ બને પ્રાચીન સ્મારકોને સુવ્યવસ્થિત યાદી બનાવી તેના જતન સંરક્ષણમાં યોગ્ય પ્રદાન આપવું આપણો વારસો અમૂલ્ય છે જેને નષ્ટ ન થવા દેવાય તેવો લોકમત કેળવવો વર્ષાઋતુ દરમિયાન પ્રાચીન સમયમાં કુવા તળાવ વગેરેની જાળવણી કરવી જેમ કે ધોળકાનું તળાવ મલાવ તળાવ જૂનાગઢનો નવઘણ કૂવો રાણકી વાવ વગેરે આ એક વારનું જતન છે કે વારસાની સંપત્તિ છે આપણા દેશના પૂર્વ પૂર્વશેષો ચોરાઈ ન જાય સ્મારકોને ભાંગફોડ ન થાય તે માટે લોક જાગૃતિ કેળવવી જોઈએ વારસાની પ્રાચીન કલાત્મક મૂર્તિઓ શિલ્પો વગેરેને વિદેશમાં ન ચાલ્યા જાય તેની કાળજી રાખવી દેશના સંગ્રહાલયોની માહિતી મેળવી તેમના સંરક્ષણમાં ફાળો આપવો તો મિત્રો આ હતા આપણે વારસાના સાંસ્કૃતિક વારસાનું જતન અને તેની ભૂમિકા ત્યારબાદ આવે છે આઝાદી પછી કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાને લીધે કૃષિ આધુનિક બની છે તો શા માટે કેવી રીતે એમાં પેલો મુદ્દો છે પંપ વાપરતો થયો છે તો આ યાંત્રિકરણ થયું બીજું છે વિવિધ પિયત પદ્ધતિઓ આજે ખેડૂત મહામુલા પાણીની બરાદ કરતી અને ઉત્પાદકતા વધારતી ફુવારા પિયત અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યો છે ત્યારબાદ છે રાસાયણિક ખાતરો ખેડૂત એનપીકે અને ડાયો એમોનિયમ ફોસ્ફેટ એટલે ડીએપી જેવા ખાતરો યુરિયા તથા અન્ય જૈવિક ખાતરોથી ઉત્પાદન વધારી રહ્યો છે વિવિધ બાયો કંટ્રોલનો ઉપયોગ શક્ય બન્યો છે ત્યારબાદ આવે છે પ્રચાર માધ્યમો ખેડૂતોને કૃષિ ક્ષેત્રે માર્ગદર્શન આપવા વર્તમાનપત્રો રેડિયો દૂરદર્શન પ્રચલિત છે શિક્ષણ અને તાલીમ કૃષિ ક્ષેત્રે માર્ગદર્શન પૂરું પાડવા ગ્રામ સેવકોની નિમણૂક કરાય છે આઈસીએ આર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તથા ડીએ આર ઇ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવી સંખ્યા સંસ્થા કાર્યરત છે કુશળ કૃષિવિદોની માંગ સંતોષવા માટે દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરાય છે તો મિત્રો આ હતા પાંચ મુદ્દા કે જે આઝાદી પછી કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાને આધુનિક ખેતી બનાવે છે ત્યારબાદ આવે છે ગુજરાતમાં આ ક્ષેત્રે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે આર્થિક મદદમાં જોઈએ તો ખેડૂતોને રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ ટ્રેક્ટર વગેરે માટે ટેકનિકલ સહાય આપવામાં આવે છે આમ ઉપરુક્ત ટેકનિકલ સુધારાને ભારતીય કૃષિને આધુનિક બનાવવામાં આવે છે આગળનો પ્રશ્ન છે પર્યાવરણીય અવક્રમણ રોકવાના ઉપાયો તો એમાં જોઈએ તો ઉદ્યોગોએ દેશના વિકાસ અદ્વિતીય ફાળો આપ્યો છે આમ છતાં તેમના થકી મુખ્ય ચાર પ્રકારમાં પ્રદૂષણ ફેલાય છે હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણ વિવિધ વ્યવસ્થાપનના ઉપાયો દ્વારા આ પ્રદૂષણનો ઘટાડો શક્ય છે ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા સાધનોની ગુણવત્તા ટકાવી રાખવી વગેરે જેવા મુખ્ય ઉપાયો કરી શકાય છે ઓછું પ્રદૂષણ દ્વારા તેવા બળતણની પસંદગી હવા પ્રદૂષણ ઘટાડી શકે છે કોલસાને સ્થાને કુદરતી વાયુ કે ખનુજ તેલનો ઉપયોગ હવા પ્રદૂષણ ઘટાડે છે ત્યારબાદ આ ઉપરાંત પેસિપિટેટર્સ ફિલ્ટર વગેરે જેવા સાધનોની મદદથી હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને રોકી શકાય ઉદ્યોગો દ્વારા નિસ્ત્રાવ થતો કચરો જળ પ્રદૂષણનું મુખ્ય કારણ છે આ કચરાને યોગ્ય માવજત દ્વારા શુદ્ધ કરી પ્રદુષણ વગેરે જેવી બાબતો સમાવિષ્ટ છે દ્વિતીય તબક્કો જોઈએ તો જૈવિક અને રાસાયણિક પ્રક્રિયા તૃતીય તબકો તેમાં જૈવિક ભૌતિક રાસાયણિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે તેમાં પાણીના પુનઃ ઉપયોગનો અભિગમ નિકાલ કરવો અને કચરાને પુનઃ ઉપયોગમાં લઈ સક્રિયતામાં લઈ જઈ ઉપયોગી બનાવવો તો મિત્રો આ તો આજે આપણે શાસ્ત્રનો વિડીયો જ્યારે આપણે આગળના બીજા વિડીયોની અંદરમાં આગળના વિભાગ જોઈશું હું એવી આશા કરું છું મિત્રો કે તમે આ પ્રશ્નપત્ર ધ્યાનથી વાંચશો અને ધ્યાનથી જોશો તો તમને જરૂર સફળતા મળશે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ